જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. ને જો ગુડ મોર્નિંગ બધાયને, ને કેમ છો બધા? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ રહ્યો ને જોતા રહો ને મજા કરતા રહો ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને જો અમારા પિયુબેન ગુડ મોર્નિંગ, ને આજ તો સન્ડેનો દિવસ, ને જો મધુ પણ થઈ ગઈ છે રેડી. રેડી ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને જો આ અમારા અટાણા પોરમાં ઉઠી ગઈ કમ્પ્લીટ. કેટલા વાળ કરવા? વાળ કપાવવા જાવ છે ને? નીચા વાળ. ચાલો જો અટાણા જો આટલા વાળ છે, પછી કટ કરવાના હે. ને ચાલો જો આજે તો શું છે મેનુમાં? કાંઈ નથી આજે, મજા તો આવશે ને આજે? ઓકે, જો ચાલો જો મેં મજા કરશું. હોઉં ને ચાલો જો હવે નીચે જાય ને પછી તમને બતાવીએ. જો હવે જો નીચે જાય, અમે અમે ભિયાન છે બેન. ચાલો એ હાલ ગઈ 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 હાલ ને હાલો હાલો ને હાલો હાલો. અરે નથી લેવી ભાઈ. જો અમારા ચિત્રા જો સ્કાય દેખાય જોરદાર. અટાણા લીલું 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 લીલું. કા રાવવાનું છે કે હું જાઉં? હે હાલ ને હાલો. જો નીચે જાય ને તાડુક બડું ખુલ્લી હવે. ચાલો જો આવી તાડુ ખોલી પેલા. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. ને ચાલો જો નીચે આવી ગયા અમે રૂમમાં. ને જો બીબીબેન આ રહી, જો આ જો આ રહી કેમ ગઈ આ રહી. જો ડાયરેક્ટ રમવા મીંડી છે. હવે સિજાવાનું આપણે શું કરવા? જો એ વાળ સેટ કરવા અમે જઈએ છીએ ને ચાલો તમને બતાવીએ. હાલે બાપુને બતાડવા થાય. ચાલો જો પિયાની ઘરે આવી ગયા છીએ. હવે વાળ કાપવા કા વાળ કાપવા આવ્યો ને. ચાલો જો અંદર જઈએ. પિયો ચાલો જો વાળ કાપીને અમે આવી ગયા. ને જો જમવાનું થઈ ગયું છે રેડી. ને જો જમવામાં શું છે? શું છે જમવામાં? એમ હા અહીંયા અહીંયા જો જો રોટલી ને આ મગનું શાક છે. રોટલી છે, મગનું શાક છે, અહીંયા અહીંયા બતાવાય. હાલ ગુંદા છે, મરચું મસ્ત જો. મરચું અસલ છે જોરદાર. કેળા છે જૂના પ્રમાણા, જૂના જમાના ના. અમારે બધું આથણા બનાવ્યા છે. 1 2 3 4 આથનું તો જોયું ને છાસ જોવો. ને રેડી ને હવે જમવાનું. ને પીયુ બેન ના વાળ બતાવો અહીંથી. આમ કરતો જો. વાહ અસલ, હવે અસલ આવે, સારા આવે, સારા લાગે ને. ને ચાલો જો હવે જમી લઈ ને પછીનું રૂટીન તમને બતાવીએ. ચાલો ચાલો જો આવી ગયા, જવા માટે તૈયાર થઈ ગયા છીએ અમે. ઉઠી ગયા. ગુડ મોર્નિંગ બપોર પછી. ગુડ આફ્ટરનૂન. હા જો તમે બોલી દો, બીજું શું એમાં. ને ચાલો જો હવે અમે નીકળી ગયા છીએ જવા માટે. ને અમે જઈએ છીએ મંદિરે. મંદિરે જવાના છીએ. ને કયા મંદિરે જવાના છીએ એ તમે જોતા રહો ને મજા કરતા રહો. ચાલો યંશી બેન. હાય મજા આવી? ચાલો જો જોવો ને મજા કરો. ચાલો ચાલો જોવો જો નજારો કેવો છે. જો અમે ઉમિયામાના મંદિર હવે થોડુંક જ આગું છે હવે. ને અમે પૂગવા આવ્યા છીએ. ને પાછળનો તમે નજારો તમે જુઓ. ને જૂનાગઢથી 16 કિલોમીટર જેવું થાય છે જે ઉમિયામાનું મંદિર ગાંઠીલા આવેલું છે. ને જો નજારો જોરદાર છે. ને ચાલો જો આગળ આમ જાય ને તમને પણ બતાવીએ નજારો. ને જો આ ગાડીમાંથી જે ઉતર્યા નહીં, ઉતરાય નહીં પણ કા ગરમી થાય તે ગરમી તો થાય ને એમાં શું થઈ ગયું અહીંયા. ને જો નજારો જો મસ્તનો નજારો છે. ને ચાલો જો ઉમિયામાના મંદિરે જઈએ ને તમને પણ દર્શન કરાવીએ.
ચાલો જો અમે ઉમિયામાના મંદિરે આવી ગયા ગાઠેલા ને જો વરસાદનો ગડગડાટનો અવાજ સંભળાય છે ને એવા વાત એવા વાતાવરણમાં અમે આવી ગયા છીએ શું રમે એમ જો આ નવું મંદિર છે ને ચકાચક ને ચાલો જો હવે અંદર જાય ને પછી તમને બતાવીએ ચાલો જો અંદર આવી ગયા છીએ ઉમિયામાના મંદિરે ને બગીચો ને એવું જોરદાર છે લોકેશન તમે જોઈ શકો છો અહીંયા જો હિંચકા એવું છે ઓલી બાજુ છે હિંચકા ને એવું બધું છે ને જો બધું આવી જાય છે બે મા દીકરી બે ઓકે જો આ લોકેશન વાતાવરણ બહુ થઈ ગયું જોરદાર ને જો ઉમિયામાનું મંદિર કાર્યાલય ને બી છે અહીંયા વાતાવરણ બહુ જોરદાર છે જો જો 8 તારીખ પવન આવે જોરદાર વાતાવરણ છે જોરદાર મજા આવે એવું છે જો વાછળ મંદિર તમને દેખાડ દઉં અમે બે ત્રણેય હાઈલા જઈએ છીએ મજા મજા કરીએ છીએ ચાલો ચાલો મા દીકરી બી તો ભાઈ ગઈ હો ભાઈ દર્શન કરવા જો વરસાદ પાછળ તમે જોઈ શકો છો વરસાદનો માહોલ થઈ ગયો છે ને અટાણે તો તડકો પણ જીરી કંઈ નથી એટલે બહુ મજા આવે એવું છે વાતાવરણ ને જો ઉમિયામાનું મંદિર લોકેશન પણ જોરદાર છે ને ચાલો જો અંદર જાય પેલા ચંપલ કાઢી લઈ ને પછી તમને અંદર બતાવું ચાલો જો વ્યૂ બેન તમારા બેસી ગયા વાહ રે વાહ ને ચાલો જો બહારથી પણ તમને દર્શન થાય ઉમિયામાના અંદર હા જે કરતો હવે કરતો તું જે અમારો દીકરો જે કરે છે ને જોવો જો એની નકશી તમે મંદિરની જોઈ શકો છો એનું આ મેઇન ગેટ છે માતાજીનું છે દીકું મંદિર હમણાં ગણપતિનું વધારે દીધું ને એટલે હું ને જો આ મંદિરનું ડેકોરેશન ચાલો જો આ બાજુના ગેટથી અમે બહાર નીકળી ગયા ને પવન આવે છે જોરદાર ને લોકેશન પણ તમે જોઈ શકો છો અવાજ કડાકાણ ભડાકા બોલે છે ચાલો જો એ પણ આવેલા જઈએ જો મંદિરનું લોકેશન તમે જુઓ ચાલો જો આ બાજુમાં મંદિર આવેલું છે ભોલેનાથનું ને અમારા સિક્કો જ્યાં દાનપતિ દેખાય ત્યાં સિક્કો દાનપતિ દેખાય ત્યાં સિક્કો નાખવાનો બરાબર ને જો આ સિક્કો નાખી દે નાખી દેવો હાલ એમ ચાલો જો વાતાવરણ તમે જોવો મોટો વડલો છે ને અહીંયા હિંચકા ખાવા પીએનસી બેન જાય છે ને કેવી મજા આવી મસ્ત મજા આવી પણ વરસાદ આવે હે વરસાદ તો આવે ને એનું છે તો પછી આવે ને જો અહીંયા જો તમે લોકેશન જો અહીંયા લસરવાટી ને એવું બધું છે
આવે તો છે પણ હવે ને જો આ બીયુ બેન હિંચકા મળી ગયા એને ને ડાયરેક્ટ હિંચકામાં આક્રમણ ચાલો જો તમને ઉમિયા માના દર્શન કરાવ્યા ને બહુ મજા આવી મને પણ બહુ મજા આવી વાતાવરણ પણ ટાણે બહુ મસ્ત થઈ ગયું ને જોવાની બહુ મજા આવી ને તારે આનંદ કર્યો ને થોડીક વાર બેઠા હજી ને થોડીક વાર બેસ ને જો વીજળીનો અવાજ તમને સંભળાતો જાય છે ને ઉમિયા માના મંદિરના દર્શન કરીને એ તારે મજા આવે એવું છે ને વરસાદ બરસાદ આવે એટલે પછી તમને વરસાદનો પણ માહોલ બતાવીએ ચાલો ચાલો જો વરસાદ થઈ ગયો ચાલુ ચાલો જો જો ફૂલ વરસાદ છે ને જો આ અહીંયા અંદર છે મંદિર માં ગાડી લેવી પડી અંદર આ પીયુ બેન ને બધા ને ધ્યાળવા હતું જો ને કેવો વરસાદ કેવો હતો જોરદાર હે ને વરસાદ હું તો ત્યાં સુધી કીધું કેટલો પલટી ગયો પછી તોય ને જો ત્યાં હતો તોય જો એટલો એટલો પલટી ગયો ને જો આ બધી ગાડી અંદર આવી આવીને જાય છે ફૂલ વરસાદ છે ને જો ઉમિયા માના દર્શન તમને કરી લીધા હતી ને હવે અમે જઈએ ઘરે ને પછી તમને બતાવીએ ચાલો ગાંઠીલાથી તો બહુ વરસાદ હતો માન માન નીકળ્યા ફરી ફરી ને આવ્યા ને પણ મજા આવી બહુ અમને વરસાદ આવી ગયો એટલે નકર તો મંદિરે તો બહુ મજા કરી ને ચાલો જો હવે ઘરે જાય પછી બતાવીએ તમને હા કીધું તે તો કીધું હિંચકા ખાધા પછી ચાલો ઘરે જાય પછી બતાવીએ ચાલો જો ઘરે ફાઇનલી પૂગી ગયા અમે ને આજે તો બહુ મજા કરી ઉમિયા માના મંદિરે દર્શન કરીને ને આજનું રૂટિન તો પણ બહુ મસ્ત ક્લાસ થયું છે કેમ કે આજે સ્કૂલે પણ રજા હતી પીએનજી ને ટ્યુશનમાંય રજા હતી ને બહુ મજા કરી છે આજ તો ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને જોતા રહો ને મજા કરતા રહો ને અમે પફ ખાઈ લઈને પછી અમે કાલનો વિડીયો તમે જોજો મજા આવશે કાલનો પણ